પુણાગામ વિક્રમનગર સોસાયટી વિભાગ 4 ખાતેના બંધમકાનમાં ત્રાટકેલા તસ્કરો. મકાનમાંથી સોના ચાંદીના દાગીના અને રોકડ મળી 1,35,000થી વધુની મત્તા ચોરી ગયા હતા. પુણાગામ ખાતે આવેલ વિક્રમનગર સોસાયટીમાં રહેતા કર્મકાંડી મહારાજ વિઠ્ઠલ પંડ્યાના બંધમકાનને રાત્રિના સમયે અજાણ્યા રીઢાઓએ નિશાન બનાવ્યો અને બંધમકાનમાં ત્રાટકેલા તસ્કરો ઘરના દરવાજાનો નકુચો તોડી લોખંડની કબાટમાં રાખેલ સોના ચાંદીના દાગીના તથા રોકડા રૂપિયા મળી કુલ રૂપિયા 1,35,400ની મત્તાની ચોરી કરી ભાગી છૂટ્યા. આ બનાવ અંગે પુણા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા વધુ તપાસ પોલીસે હાથ ધરી છે. શું નામ છે તમારું? કલ્પનાબેન. કઈ સોસાયટી કરતા? વિક્રમનગર 4. શું થયું હતું તમારી? અમારે ચોરી થઈ. કેટલાની ચોરી થઈ? ચોરી થઈ મારે હોનાના પાટલા હતા, 1.5 તોલાના. બીજું શું હતું? બીજું મંગળ દોરો, 2 વીટીયું, ચાંદીના 2 જોડી સડા, નાકના દાના, રોકડા રૂપિયા 15,000. અમે 6 વાગે નીચે ઉતરી, તે 6:30 દાદા ઉપર આવ્યા, તે જોઈ આ રૂમ બધી વિખેલી, એ કે આ બધું ચોરી થઈ ગયું, હાલો ઉપર. તમે ઉપર આવ્યો, ઉપર આવ્યું જોઈ તો બધું વિખેલું. હા, તે પછી આવ્યા તા ને બધા જોવા, સાંજે ફરિયાદ કરી. તે બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત.